हेलो फ्रेंड्स, तो अत्यार सुधी आपणे त्रण द्राव्य संख्यात्मक गुणधर्मो जोया। तेमां पहेलुं हतुं के बाष्प दबाणमां सापेक्ष घटाडो, बीजुं आपणे जोयुं उत्कलन बिंदु उन्नयन, अने त्रीजुं आपणे जोयुं ठार बिंदु अवनयन। एमां ज आगळ आपणे द्राव्य संख्यात्मक गुणधर्मोमां छेल्लो द्राव्य संख्यात्मक गुणधर्म जोई रह्या छीए, अने ए छे अभिसरण दबाण। त्यारे पण मैं तमने कीधुं के अभिसरण दबाण एक ज एवी राशि छे के जे स्वतंत्र रीते पोते ज ते द्राव्य संख्यात्मक गुणधर्म छे। तो स्टार्ट करिए छीए अभिसरण दबाण। तो अभिसरण दबाण समझता पहला आपणे अभिसरण समझवू जोईए। तो पहला आपणे अभिसरण नी व्याख्या लखीए अने पछी आपणे एमां जे टर्म्स आवे छे ए समझवानो प्रयत्न करीए। तो अभिसरण एटले शुं? तो अभिसरण एने कही शकाय के ज्यारे शुद्ध द्रावक अने द्रावणने अर्ध पारगम्य पड़दा थी अलग करवामां आवे तो शुद्ध द्रावक थी द्रावण तरफ द्रावकनो स्वयंभू प्रवाह वहे छे। आ घटनाने आपणे शुं कहीशुं? वहे छे। आ घटनाने ज अभिसरण कहे छे। तो फरीथी घणा बधा शब्दो नवा छे, समजाय पण समजाय जाय एवुं छे। डायग्राम पण आपणे ड्रॉ करेलो छे, समजाय जाय एटला माटे। तो आपणने एवुं कीधुं छे के ज्यारे शुद्ध द्रावक होय, एक तरफ आपणे लई लईए छीए शुद्ध द्रावक, અને બીજી વચ્ચે આપણે રાખી દીધું છે અર્ધ પારગમ્ય પડદો, અને બીજી સાઈડ રાખેલું છે દ્રાવણ। અને જો આવી રીતે આપણે આ બંને દ્રાવણને અલગ કરેલા હોય તો થાય શું? તો આપણને એવું કીધું છે કે તેવા સમયે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકના અણુઓનો સ્વયંભૂ ઓટોમેટિકલી દ્રાવણના અણુઓનો પ્રવાહ વહે, અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? અભિસરણ કહીએ છીએ। તો હવે અહીંયા બીજો પ્રશ્ન એ આવે કે અર્ધ પારગમ્ય પડદો શું છે? આ જે અર્ધ પારગમ્ય પડદો છે તો એ સમજવા માટે પહેલા આપણને એક્ઝામ્પલ આપેલા છે, તો આપણે ઉદાહરણ જોઈએ। અભિસરણની ઘટનાના ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે કુદરતી ઘટના, કુદરતી પણ ઉદાહરણો છે। તો આપણને ઉદાહરણોમાં આપેલા છે કે અત્યારે જ્યારે ઉનાળાની સિઝનમાં આપણે અથાણું બનાવીએ તો અથાણામાં કાચી કેરીને આપણે ખારા પાણીમાં પલાળીએ, રાઈટ? ખારું પાણી જે છે એને જ આપણે કીધું છે બ્રાઈન વોટર। આ બ્રાઈન વોટર શું છે? તો ઘણી બધી વાર આપણે કીધું છે કે બ્રાઈન વોટર એટલે NaCl નું સંતૃપ્ત દ્રાવણ, એટલે કે જે મીઠું છે એનું સંતૃપ્ત દ્રાવણને જ આપણે બ્રાઈન વોટર કહીએ છીએ। જ્યારે કાચી કેરીને બ્રાઈન વોટરમાં પલાળવામાં આવે તો એ ફૂલે છે। પછી સેમ આપણને કીધું છે કે કદાચ ફૂલો મુરઝાયેલા હોય અને એના ઉપર આપણે જ્યારે પાણી છાંટીએ તો એ ખીલે છે। સેમ જે રક્ત કોષો છે, લોહીના જે કોષો છે, એને જ્યારે બ્રાઈન વોટર ખારા પાણીમાં મૂકવામાં આવે તો એ જે છે એ શુદ્ધ થાય છે, એટલે કે એ તૂટે છે, રાઈટ? તો આ થવાનું કારણ શું છે? તો અહીંયા આપણને ચોક્કસ એક વાત દેખાય કે બધામાં થાય છે શું કે જે પાણી છે એ અગત્યનો રોલ ભજવે છે। એનો મતલબ કે જો પાણી કાચી કેરીની અંદર પ્રવેશે તો એ ફૂલે, જે મુરઝાયેલા ફૂલો હતા એની અંદર પાણી પ્રવેશે તો એ ખીલે, અને જો કોષ હોય, કોષમાંથી પાણી બહાર આવી જાય તો એ તૂટી જાય। આનો મતલબ કે આ જે બધી જ છે ઘટનાઓમાં આપણને એવું કીધું છે કે આ બધી જ ઘટનાઓ બંધિત પડદા વડે બંધિત છે, કે આ બધી જ ઘટનાઓમાં પડદો છે। હવે પડદો એટલે શું? તો આપણને કીધું કે પડદો શીટ હોઈ શકે છે અથવા તો પ્લેન હોઈ શકે છે સરફેસ, પણ આપણે એ સમજવાનું છે કે એ એક દિવાલ છે, એક દિવાલ છે કે જેના વડે શું થાય છે, બાહ્ય પર્યાવરણ સાથે વિનિમયની પ્રક્રિયા કરે છે। એટલે કે કોષ છે તો એની કોષ દિવાલ છે એ શું કરે છે? એ બાહ્ય પર્યાવરણ સાથે વિનિમય કરે છે, પાણીનું અથવા તો પ્રવાહીનું। સેમ જે ફૂલ છે તો ફૂલની જે અંદરની પેશીઓ છે એ પણ શું કરે છે? બાહ્ય પર્યાવરણ સાથે વિનિમય કરે છે। તો હવે આ જે પેશીઓ અથવા તો દિવાલ થઈ એ શેના તરીકે વર્તી? એ વર્તે છે પડદા તરીકે। આપણને આગળ કીધું છે કે જે આ પડદો છે એ પડદો બે રીતનો હોઈ શકે છે, કૃત્રિમ પણ હોઈ શકે અથવા તો કુદરતી પણ હોઈ શકે। જે આપણે ફૂલ અને આ બધી ઘટનાઓની વાત કરી એ બધી જ શેની ઉદાહરણ છે? એ અભિસરણની ઘટનાઓ છે। તો હવે આપણે કૃત્રિમ અને કુદરતીની વાત કરીએ કે કુદરતીમાં આપણને એવું કીધું છે
કે જે ભુંડ છે પિગ છે એનું જે બ્લેડર છે બ્લેડર એટલે જે મૂત્રાશય છે અને એની જે દિવાલ છે એ શેના તરીકે વર્તે છે તો શયની દિવાલ એ પણ આવા પડદા તરીકે વર્તે છે જે આપણે આ ઘટનામાં વાત કરીએ છીએ એવા પડદા તરીકે વર્તે છે અને કૃત્રિમ પણ હોઈ શકે છે તો એના ઉદાહરણ આપેલા છે કે જે સેલોફેન પેપર છે પાર્શમેન્ટ પેપર છે રાઈટ બટર પેપર છે આ બધા જે પેપર છે એ કૃત્રિમ આવા પડદાઓનું ઉદાહરણ છે તો આ પડદો છે શું અથવા તો આ પડદો કરે છે શું એની જે અગત્યની લાક્ષણિકતા છે એને આપણે લખવાના છીએ એને જ આપણે શું કહેવાના છીએ અર્ધપારગમ્ય પડદો તો આ જે ઉદાહરણ લખીએ છીએ ને એ બીજું કંઈ નથી પરંતુ શેના ઉદાહરણ છે અર્ધપારગમ્ય પડદો પારગમ્ય પડદો તો એના જ ઉદાહરણ લખવાના છીએ તો આ જે પડદો છે અર્ધપારગમ્ય પડદો એની લાક્ષણિકતા છે તો એની પહેલી લાક્ષણિકતામાં આપણને એવું કીધું છે એની લાક્ષણિકતા શું છે તો કે પહેલી લાક્ષણિકતા એ કે એમાં એવી રીતના કાણાઓ છે કાણાઓ એટલે કે એવા હોલ્સ છે પોલ્સ છે કે જેની અંદરથી શું થઈ શકે માત્ર નાના દ્રાવકના અણુઓ પસાર થઈ શકે પરંતુ દ્રાવ્યના અણુઓ પસાર થઈ શકતા નથી એટલે પહેલું કે દ્રાવકના અણુઓ પસાર થઈ શકે પરંતુ દ્રાવ્યના નહીં તો આપણને આપેલું છે પહેલું કે આ જે ઘટના છે એમાં જે પડદો છે એમાં એ કઈ રીતનો છે કે જેની અંદરથી દ્રાવકના અણુઓ પસાર થઈ શકે દ્રાવ્યના અણુઓ પસાર થઈ શકે નહીં તો એ જે હોલ્સ છે એની સાઈઝ એવી રીતની છે કે દ્રાવકના નાના અણુઓ પસાર થઈ શકે પણ દ્રાવ્ય પસાર થઈ શકતું નથી બીજું આપણને કીધું છે કે આમાંથી જે પસાર થાય ને કઈ રીતનું થાય તો આ બે લાક્ષણિકતાઓ આપણે યાદ રાખવાની છે બીજું આપણને કીધું છે કે આ હંમેશા કઈ રીતનું પસાર થશે તો આ હંમેશા કઈ રીતે પસાર થશે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા આ બે લાક્ષણિકતાઓ અર્ધપારગમ્ય પડદાની છે એટલે કે અર્ધપારગમ્ય પડદો તમે એવું લઈ શકો કે એવું પેપર છે કે જેમાં માત્ર કોણ પસાર થઈ શકે છે માત્ર દ્રાવકના અણુઓ પસાર થઈ શકે છે બીજું એમાંથી કઈ રીતે પસાર થશે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પસાર થઈ શકશે આ બે વાત યાદ રાખશો તો અર્ધપારગમ્ય પડદો સમજાઈ જશે સમજાશે તો આ આપણે વાત કરી અર્ધપારગમ્ય પડદાની તો અર્ધપારગમ્ય પડદો થઈ ગયો ફરીથી અભિસરણની વ્યાખ્યા પર આવીએ છીએ તો અભિસરણમાં ફરીથી આપણે એવું કીધું કે જ્યારે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે તો હવે તમને અર્ધપારગમ્ય પડદો ખબર છે તો હવે વિચારીને કહો કે કઈ તરફ પ્રવાહ વધવો જોઈએ તો આ બંને જોઈ લઈએ તો કે દ્રાવકના અણુઓ જ પસાર થઈ શકશે તો દ્રાવકના અણુઓને જ આપણે પસાર કરવાના છે ને બીજું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય અહીંયા દ્રાવક છે અહીંયા દ્રાવણ છે અહીંયા સાંદ્રતા ઝીરો છે કેમ કે આપણે અહીંયા કઈ ઓગાળેલું જ નથી જ્યારે અહીંયા દ્રાવણ છે તો કઈક તો સાંદ્રતા હશે રાઈટ તો અહીંયા સાંદ્રતા છે ઝીરો સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા સાંદ્રતા કઈક હશે કેમ કે અહીંયા દ્રાવણ બનાવેલું છે તો એનો મતલબ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આ દિશામાં કોણ પસાર થશે દ્રાવકના અણુ એટલે આપણને આપેલું છે કે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ હવે આ જે છે એ સ્વયંભૂ છે સ્વયંભૂનો મતલબ એવો કે આ ઓટોમેટિકલી પસાર થાય ઓટોમેટિકલી સ્વયંભૂ પ્રવાહ વહે છે અને આ ઘટનાને શું કહે છે અભિસરણ કહે છે તો અભિસરણની ઘટના સમજાવી રાઈટ તો અત્યાર સુધી જે પણ આપણે વાત કરી ને એ અભિસરણની વાત કરી હજી સુધી અભિસરણ દબાણની આપણે વાત કરી નથી રાઈટ તો આ અભિસરણ થઈ ગયું અને જે આપણે ઉદાહરણ લીધા હતા એ પણ કઈ ઘટનાના ઉદાહરણ હતા અભિસરણના ઉદાહરણ હતા સમજાશે અહીંયા સુધી તો હવે આપણે આગળ વાત કરીએ છીએ અને એ છે અભિસરણ દબાણ તો અભિસરણ તો થઈ ગયું આપણે એની વ્યાખ્યા લખી લીધી અર્ધપારગમ્ય પડદો લખી લીધો એના ઉદાહરણ લખી લીધા એની લાક્ષણિકતા લખી લીધી રાઈટ તો હવે આપણે એ જોવાનું છે કે અભિસરણ દબાણ એટલે શું તો ડાયાગ્રામ રવા દઈએ છીએ વ્યાખ્યા ભૂસીએ છીએ અને અભિસરણ દબાણ વિશેની વ્યાખ્યા લખીએ છીએ
अभिसरण दबाण कोने कहे तो आ जो अहीं कीधुं के जे आ घटना छे ए स्वयंभू छे एटले के द्रावक ना अणुओ कंटीन्युअस आमां पसार थता रहे तो क्या सुधी पसार थाय अने क्या सुधी आवी रीतनो प्रवाह चाले तो आ प्रवाह त्यां सुधी चाले ज्यां सुधी बन्ने द्रावणनी सांद्रता संतुलन प्राप्त ना करे। हवे संतुलन प्राप्त ना करे मतलब हवे तमने समझावो जोईए के आ बन्नेनी सांद्रता केवी थवी जोईए समान केम के संतुलन ए बन्ने साइडनी सांद्रता समान थाय अचळ थाय तो द्रावण शुं प्राप्त करे बन्ने तरफ ज्यां सुधी बन्ने द्रावणनी सांद्रता समान बने જ્યારે બંનેની સાંદ્રતા સમાન થશે ત્યાં સુધી આ પ્રવાહ વહે અને સંતુલન પ્રાપ્ત કરવા સુધી આ આગળ વધશે રાઈટ તો આ ત્યાં સુધી ચાલુ રહે હવે આપણે જોવું છે કે અભિસરણ દબાણ એટલે શું તો અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ વિચાર કે જ્યારે આપણે અહીંયા આ બીકરમાં શુદ્ધ દ્રાવક ભરેલું છે અહીંયા દ્રાવણ ભરેલું છે હવે એના ઉપર આપણે કોઈ પણ દબાણ ના લગાડીએ તો પણ વાતાવરણનું દબાણ તો હશે જ તો અહીંયા વાતાવરણનું દબાણ અહીંયા લાગતું હશે वातावरण नु दबाण तो लागतु जशे हवे आ जे वातावरण नु दबाण छे ए बन्ने साइड पर लागे छे अने छता द्रावक ना अणुओ थी द्रावण नो जे स्वयंभू प्रवाह छे ए शुरू ज रहे छे तो हवे आपणे एवुं कहेवानुं छे के आ प्रवाह अटकावो होय विचार के अहींया थी आ तरफ ए प्रवाह शुरू छे हवे आ प्रवाह ने अटकावो होय तो मारे दबाण क्यां लगाडवुं पड़े अहींया थी आ तरफ जाय छे હવે એને જો અટકાવવું હોય તો શું કરવું પડે મારે કોઈ એક સાઈડ પર દબાણ લગાડવું પડે કે જેથી એને વિરુદ્ધ સાઈડ પર દબાણ લગાડું તો પ્રવાહ અટકી જાય તો આ તરફ જાય છે તો હું અહીંયા દબાણ લગાડું તો અટકી જાય રાઈટ આ આ તરફ પ્રવાહ વહે છે જો અહીંયા આપણે વધારાનું કંઈક દબાણ લગાડીએ તો પ્રવાહ અટકી જાય એનો મતલબ કે અભિસરણ દબાણ એ અભિસરણની ઘટનાને અટકાવવા માટે દ્રાવણ પર જે વધારાનું દબાણ લગાડવું પડે એને જ આપણે શું કહીએ છીએ અભિસરણ દબાણ એટલે આપણે અહીંયા કહીશું કે અભિસરણ દબાણ એટલે શું કે અભિસરણની ઘટનાને અટકાવવા દ્રાવણ પર જે વધારાનું દબાણ લગાડવું પડે તેને શું કહીશું તેને જ આપણે અભિસરણ દબાણ કહીશું એટલે કે દ્રાવણ પર મારે જે અહીંયા દબાણ લગાડવું પડે છે એ છે પાય હવે અભિસરણ દબાણને આપણે કહેવાના છીએ પાય એને દર્શાવવાના છીએ પાય વડે તો એટલા માટે જે દ્રાવણ પર આપણે અહીંયા પાય જેટલું જે દબાણ લગાડીશું એની સંજ્ઞા છે દર્શાવવા માટે જો એના પર પાય જેટલું દબાણ લગાડીશું તો આ અભિસરણ શું થાય છે અટકી જાય છે એને જ કહેવાય અભિસરણ દબાણ રાઈટ તો હવે આપણે વ્યાખ્યાયિત કરી દીધું કે અભિસરણ દબાણ એટલે શું તો આપણે તો જોઈએ છીએ દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ તો શું અભિસરણ એ દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ છે હા ચોક્કસથી અભિસરણ પણ દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ છે અને એ પણ કોના પર આધાર રાખે છે એ પણ મોલ સંખ્યા પર આધાર રાખે છે અને કઈ રીતે આધાર રાખે છે એ પણ આપણે જોવાના છીએ અને એનું સૂત્ર તારવવાના છીએ આપણને આપેલું છે અહીંયા કે જે આ અભિસરણ દબાણ છે એ એની મોલર સાંદ્રતા પર આધારિત છે અને મોલર સાંદ્રતાથી એ આ રીતે ચલાયમાન છે જે સૂત્ર આપણને આપેલું છે એવું કીધું છે કે પાય ઇઝ ઇક્વલ ટુ સી આર ટી પાય ઇઝ ઇક્વલ ટુ સી આર ટી હવે સી શું છે સી એ મોલર સાંદ્રતા છે મોલર સાંદ્રતા તો મોલર સાંદ્રતા એટલે કે મોલારિટી ફરીથી યાદ કરો તાપમાન પર આધારિત રાશિઓમાં આપણે પહેલી જે રાશિ જોઈ હતી એ કઈ હતી એ હતી મોલારિટી અને એમાં આપણે એવું કીધું હતું મોલ પર લીટર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર તો આ પાઈ ને પણ આપણે કેના વડે દર્શાવી શકીએ આ સી ટુ છે તો આ સી આર ટી સી ને આપણે મોલારિટી લખીએ તો મોલારિટી એટલે કે મોલ કોના મોલ હશે દ્રાવ્યના મોલ છેદમાં કદ કોનું કદ હતું દ્રાવણનું કદ તો V અને RT તો આ આપણે લખી શકીએ તો આપણે જે સૂત્ર યાદ રાખવાના છીએ એ તો આ જ છે પાય ઇઝ ઇક્વલ ટુ CRT પરંતુ જેમ બધા સૂત્રોને આપણે ઇલોબરેટ કરેલા છે તો આ સૂત્રને પણ આપણે થોડું ઇલોબરેટ કરવાના છે અને એ જોવાના છે તો એકવાર આપણે સૂત્ર લખી લઈશું આ બધું ઇરેઝ કરીએ છીએ તો લખી ફટાફટ કે
तो अपनी पास सूत्र आई गये पाई इज इक्वल टू सी आर टी, तो एना कही पाई इज इक्वल टू एन टू अपॉन वी आर टी, के आपेला तापमाने जे अभिसरण दबाण छे ए द्राव्य पदार्थनी मोलर सांद्रता पर आधारित छे, अने मोलर सांद्रता थी आपणे आ रीते व्याख्यायित करी शकीए छीए, तो एने आपणे आ रीते लखी शकीए छीए। हवे आने वधारे आपणे आगळ करीए तो आ रीते लखी शकीए के पाई इज इक्वल टू डब्ल्यू टू छेद मां एम टू इंटू वी आर टी, राइट। तो आ रीते पण आपणे लखी शकीए के पाई इज इक्वल टू W2 RT upon M2 V। आ शा माटे लख्यु छे, केम के आपणे एवुं पण कीधुं छे के आ जे चारे चार द्राव्य संख्यात्मक गुणधर्म आपणे जोया, चारे चार द्राव्य संख्यात्मक गुणधर्ममां ए जे आणविय दळ छे ए पण आपणे शोधी शकीए, ने आणविय दळ कई रीते शोधी शकीए तो ए आपणे आणविय दळ ने करता बनावीशुं, तो आ रीते शोधी शकाय डब्ल्यू आर टी अपॉन पाई इंटू बी। जो कोई पण अज्ञात पदार्थ आपेलो होय અને અજ્ઞાત પદાર્થનું જો અભિસરણ દબાણ આપણને ખબર હોય તો આપણે શું શોધી શકીએ છીએ એનું આણ્વીય દળ। તો આ છે, હવે જે આ સૂત્ર છે એ જે જૂનો સિલેબસ હતો ત્યારે જૂના સિલેબસમાં અલગ અલગ વોન્ટ ઓફ ગેલ્યુસેક, વોન્ટ ઓફ બોયલ અને વોન્ટ ઓફ ચાર્લ્સ એના સૂત્રો દ્વારા તારવીને આપેલું હતું, રાઈટ। તો એ જે તારવણી કરેલી હતી એ જો તમને યાદ હોય તો આપણે જે આદર્શ વાયુ સમીકરણ તારવેલું હતું એવી જ રીતે સેમ તારવેલું હતું, તો એમાં વધારે કોઈ ડિફરન્સ નતો, વોન્ટ ઓફ એવોગેડ્રો પણ હતું આઈ થિંક। તો એ જે સૂત્ર છે એ જેમ આદર્શ વાયુ સમીકરણ આપણે તારવેલું એવી રીતનું તારવેલું હતું, પરંતુ અત્યારે હવે આપણને એનસીઆરટી એ ડાયરેક્ટ સૂત્ર આપેલું છે તો એટલા માટે આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખીશું, રાઈટ। તો આ જે ચોથું સૂત્ર છે એ છે અભિસરણ દબાણ, અને આ છેલ્લો દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ થયો જેની આપણે વાત કરી, અભિસરણ દબાણ। ઓકે, થેન્ક યુ।